એ પદર ને પણ હરે તોસો મારે બેન દાદા એ પદર ને પણ હરે તોસો મારે બેન દાદા મને હવે આવડી ગયું છે. બોલો તમે કોણ? યશુલી અમે. હા, યશુલી રાજના પ્રધાન. અમે રાજના પ્રધાન. કયું નગર છે? કોણ રાજા રાજ કરે? હતું એનું એ નગર છે અને અટાણે રેઠિયા રાજા રાજ કરે. કેમ રેઠિયા? મારે ભાઈ હાલતા ગમે ત્યાં જવાનું થાય. પ્રભાઈ ના લાલજી એટલે આમાં એવું કેવાય. હા, તમે કોણ? અમે દાદા. કોના દાદા? તારો દાદા ને તારા મહારાજા નો દાદા. એ અમારા કોઈ દાદા છે જ નહીં. અમે હંતાઈ ના દાદા છે. એટલે ગોર દાદા. તે એમ કયો ને ગોર દાદા એમ? રોબેન ને રાજુભાઈ, તો કયું નગર છે અને કોણ રાજા રાજ કરે? તમારું શું કામ છે? આ લીલુડો સિફોલ લઈને આવ્યો. લીલુડો છે? હા. આ રયો હું. તમારે હાટું નથી કા? બાપુ દીકરા છે કે નથી? દીકરા છે દોઢ. કેમ દોઢ? ક્યારેક ક્યારેક મને કહે છે. આપણે બાપુ દીકરા નું કામ છે. બાપુ દીકરા નું એવું શું હોય? તમ તારે હું લઈ લે. આપડે એવું કઈ છે જ નહીં. તો તમારું વિશે એવું કઈ કહેશે તો ગોતી રાખજો. ગડગડી એ ગડગડીઓ આપણે નહીં જોતું તો એ છે. એ બરોબર છે. બરોબર ને ભગત? તો કઈ નગરી છે અને કોણ રાજા રાજ કરે છે? તે તમે એકલા આવ્યા છો? હા, એકલો આવ્યો. ઓલો પરેશભાઈ એમ કેતો હતો બે આવવાના. ના ના, નથી આવ્યો. કેમ? એકલો આવ્યો. કઈ વાંધો પડી ગયો છે? કઈ વાંધો નથી. તે રોજ તો શનિયાળો લઈને બે જ આવશો. અહીંયા તમને આવતા હું વાંધો પડે? બોલતા નથી ને તમે? મને ખબર છે વાંધો પડી ગયો છે ને. શેનો વાંધો? એ તમને ખબર છે નો વાંધો? એ અમાર કાઈ વાંધો નથી. મને એટલે ખબર, તમે બે બોલતા નથી. અમાર કાઈ વાંધો નથી. કોણે કીધું? મેં કીધું. એ ભાઈ આને વાંધો નથી. તું કેતો તો કાને વાંધો છે? કોડા આવા કોક ના ઘર ભંગવાન ધંધા કરે કા? બાપુ બાપુ નું ભાંગ્યું છે. ઓલા મજીરા માથા ફેરે રહી એવું છે. પ્રધાનજી, હા, તમે જાણતા હો કયું નગર છે અને કોણ રાજા રાજ કરે? એટલે હું આમાં નોકરી કરું છું ને એ મારે જાણવા જવું પડે? તો પણ કહી દો ને. હું કહી દો? આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે? એકવાર મેં કીધું ને. હું કીધું? હતી નગરી છે. એમ હતી એને કઈક નામ તો હોય ને? નામ ઉજવું હે? આ પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે. તો આપણે એનું જ કામ હતું. પઢિયાર રાજા નું એનું જ કામ હતું. એનું જ કામ હતું. તે વેલા કયો ને? તે હવે તો જાઓ તમારા મહારાજા ને કયો.
હું કહું એક પંડિત અંદર આવવાની રજા માંગે જેમાં આવે બટાટું જોઈ છે રે આ બાપુ કોઈ પંડિત અંદર આવે રજા માંગે કેમ કરશું અરે પ્રધાનજી હા બાપુ તો એ રાજના બ્રાહ્મણ હોય તો એને રાજી ખુશી થી અંદર આવવા દો જો રૂખડીયો બ્રાહ્મણ હોય તો એને રાજની બહાર કાઢી મૂકો કાંઈ વાંધો નહીં બોર્ડ માર્યેલું નથી પણ હવે જરાક હું જોઈ જો રાજના કે રખડતા રાજના જોઈ ને તો આમાં બોર્ડ તો ક્યાંય માર્યું નથી જોવા નથી લાગતું રાજના છે રાજના શોખ રખડતા રાજનાથ કીધું પણ આમાં ક્યાંય બોર્ડ નથી એના બોર્ડ નો હોય ના ના બોર્ડ નો હોય બોર્ડ નો હોય એ ભાઈ બોર્ડ નો હોય તમારા રાજમાં કોઈ ગોર જ નહીં હોય તમને શું ખબર પડે એમને આ શું કહેવાય આ શું કહેવાય શું છે આ શું કહેવાય પણ શું છે તમને જોતા બાપ આ શું છે હું તમને પૂછું છું મને જ નથી ખબર આ શું છે ભાઈ નહીં ગળા ફો આવી જાય મને ક્યાં ખબર છે ગમસો કહેવાય અને ગમસો કહેવાય આ માથે બાંધવાનું મોફલે કોઈ એવું છે આવું હોય લાલ રખાય ગમસો તો ખબર પડે કે આ ગોરદેવ છે એમ બરોબર ને હું સમય પ્રમાણે એને ક્યાં આવું કઈ કરવાની જરૂર છે અરે જય માતાજી મહારાજા અરે જય માતાજી પંડિત કહો આપ ક્યાંથી આવો છો અને શા માટે આવ્યા છો હા મહારાજા આવું છું તો પોકરણગઢ થી પોકરણગઢ ના રાજા કોણ કે અજમલ તેમની દીકરી સુગડાના લીલોડા સિફળ લઈને આવ્યો છું મહારાજા અરે પંડિત પોકરણગઢના રાજા અજમલ તેમની સાથે મારે 20-20 વર્ષથી વેર ચાલે છે માટે એ સિફળ ક્યારેય નહીં સ્વીકારાય જો તારી જગ્યાએ કોઈ બીજું આવ્યું હોત તો તેમના ઘરથી મસ્તક જુદા હોત માટે જે રસ્તે આવ્યા છો પંડિત એ રસ્તે પાછા ચાલ્યા જાઓ મારો મગજ હવે જો છે કેમ ગરમ બહુ થઈ ગયા ગરમ તો થઈ જાય ને હવાર ના તાપે છે ટાઈટ જેવું છે ને હવાર ના તાપે લે તો તમે કેમ ગરમ થયા રહો પછી એની વરાળ મને ન લાગે તમને વધ લાગે તો એક સેલી ટ્રાય મારી એવું સેલી ટ્રાય મારું એક મારો અમારા બાપુ નાના હતા ને તો ભમરા હાથ આઠ ખાઈ ગયા છે ધ્યાન રાખજો અરે મહારાજા જો લીલુડા છીફળ તમે નહીં સ્વીકારો તો અહીંયા બ્રહ્મત્યા કરીશ અને બ્રહ્મત્યા નું બાપ આપણે શિરે રહેશે મહારાજા અરે તમે તો ભારે કરી પંડિત એ બાબતમાં મારે પ્રતાપને પૂછવું પડે માટે આપ થોડીક વાર આરામ કરો પ્રતાપને બોલાવી પૂછી લો અરે પ્રધાનજી જી મહારાજ રાજમાંથી પ્રતાપને બોલાવો જેવી તમારી આજ્ઞા બીજું હું આગળ ધડપડાટી બોલાવી દેવી બરોબર ને એ પ્રધાન બોલાવો પ્રતાપિયા આવે જો રે અગર રાજને દરબાર અગર રાજને દરબાર બોલાવે
બાપુ હા જકડરે કટારી આંગે જમારે પેરા અજે કઈ કઈ નગરી નો તો રાહ જોઈ રે અટિયા હોય મેરા નામ અટિયા હોય મેરા નામ કઈ કઈ નગરી નો તો રાહ જોઈ રે હે આજે પિંગા લાગો ધનો તો રાહ જોઈ રે મતલબ હોય મેરા નામ પિંગલ ધનો તો રાહ જોઈ રે કહો પ્રધાનજી અત્યારે રાત ની અંદર બોલાવાનું કારણ કારણ તો આપણા મહારાજા બોલાવે છે પિતાજીના ત્રણ માં પુત્ર ના કહો પિતાશ્રી અત્યારે રાત ની અંદર બોલાવાનું કારણ અરે બેટા પ્રતાપ પોકરણ ગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા એનું ભવિષ્યનું શ્રીફળ લઈ અને પંડિત આવ્યા છે તો એ તમારે સ્વીકારવાનું છે શું વાત કરો છો પિતાશ્રી પોકરણ ગઢના રાજા અજમલ એમની સાથે આપણે વિશ્વેશ વર્ષથી આવેર ચાલે છે પિતાશ્રી અને એ શ્રીફળનો સ્વીકાર હું કદાપી નહીં કરો પ્રતાપ જો એ શ્રીફળ આપણે નહીં સ્વીકારી તો પોકરણ ગઢના રાજા અજમલ એમ સમજશે એ પાટિયારો આપણાથી ડરી ગયા માટે એ શ્રીફળ તારે સ્વીકારવું જ પડશે પંડિતજી પ્રતાપને શ્રીફળ જિલ્લાઓ ભલામણા આટલા બધા આંસકા મરાય હા સડી ગયો લવો વળતો નહોતો આ ક્યાંય મેળ આવતો નથી માંડ માંડ મેળ આવ્યો છે ને આટલા બધા આંસ કામ રહે નકર તો હું કયું નો તૈયાર જ હતો આ તો તમારી જોગું હતું એટલે બરોબર ને દાદા બરોબર છે આપણું કેવું ખોટું છે કાંઈ વાંધો નહીં વાહ વાહ તો ઓલી થાળી કેમ હેઠી મૂકી દીધી દાદા દલક છો તમે પતિ એટલે જ મેં કીધું તું આરે ગોરાણી માન લવાય હેઠી મૂકી ગયો છો એ સોનેરી નાળ યાર જીલો પરતાપરાય સોનેરી નાળ યાર જીલો રાજમાં તારીખ પડી કેમ તારીખ પડી છે એમ નો કેતા હો આમાં શું થાય માથાકૂટ થઈ ગયું એટલે તારીખ ઉપર ને કાર્ય પડે એટલે
હવે છે ને મુરે જોવાના છે, મુરે જોવાના છે, હા પછી તમને ધરવી દેવા છે ને, હવે ઈ તો પછી મોડાક થી ખબર પડે. દક્ષિણા દેવો તો થાય ને? અરે દક્ષિણામાં તમને ઝોટો દેવો છે, શેનો? ધોકિયાનો ભલામણા જલસા કરો, એમાં મૂંઝાવાનું જ ન હોય. શનોયનો પણ એમને કે હું થોડો બ્રાહ્મણ છું, મારી પાસે શનોય હોય પણ દુકાને મળે છે તો લઈ ન ભાઈ, એમને દુકાને મળતું એટલે લઈ ન ભાઈ ભલામણા. તમે અહીં રાજમાં આવીને માગો એમ મળે? કામ કરવું પડે કઈ તો મળે. તમે આ મજીરાય નથી વગાડતા, એ અમારા કાકા છે, એ બહુ સારા વગાડે. તો મુરત જોવાના છે તે તમે જે નહીં જોયા, કયું નું કીધું મુરે જોવાને? હે આહા દે પેલા રે એ પના રે ગોરો દેવ ભેરા મે રે એ પેલે પાન લગાયા નવા હાયા પેલે પાન લગાયા નવા હાયા પેલા રે પાન રે પાન જક બેસે યારે અરે પ્રધાન વીરા હા પેલા પાને ભંસક બેઠા છે, લગ્ન ના મુહૂર્ત નથી આવતા. એવું હોતે વળી આવે? આમાં તો બધું આવે પણ તમારે આ ટીપણામાં પાનાની ક્યાં તાણ છે? બીજા પાના ફેરવો ને. એ આહા દે બીજા રે એ પાના રે વરો દેવો ફેરા મેરે બીજે પાન લગાન્યા નવા હાયા બીજે પાન લગાન્યા નવા હાયા બીજા દે પાન રે વિસડો બેસે યારે બીજું પાનું ફેરવું તેમાં વિસી બેઠો છે, લગ્ન ના મુહૂર્ત નથી આવતા. હવે વિસી ને આમ ઝાપટ મરાય એટલે ખરી જાય, અને નકર હવે પછી તમને ખબર છે ને આવાથી મગજ કેવો હતો મારો, હવે નકર મગજ જવાની તૈયારી છે. ક્યાં કણે ક્યાં જાય એનું જ નક્કી નથી. અને તમારે ટીપણા પાના ની તાણ નથી, ત્રીજું પાનું ફેરો ને જો આજકોલે મુરેક નો આવ્યા ને તો મેળ નથી રહેવાનો. શેનેડો હવે ઉપડ્યો દુપડ્યો નકર નોય ઉપડે. એ આહા દે ત્રીજા રે એ પના રે વરો દેવો ફેરા મે રે એ ત્રીજે પાન લગાન યા રૂડા હાયા ત્રીજે પાન લગાન યા રૂડા હાયા ને સોમવાર લેવ પ્રધાન વીરા હા લગ્ન ના મુહૂર્ત બહુ સારા આવ્યા છે. આરાજ આવે ને નકર પછી કીધું તું ને મેળ નીચરી એમ એટલે આવી જાય ખબર જ હોય, અટાણે દાબ દીધા વગર કોઈ સીધા હાલતા જ નથી. જાઓ તમારા મહારાજ ને જઈને કયો એમ? હા એમ નહી તમે જઈને કયો ને બાપુ કદાચ ખુશી થઈ જાય. તો અરે મહારાજા લગ્ન ના મુહૂર્ત બહુ સારા આવ્યા છે. પૂનમ કેતા કુંવર પ્રતાપરાય અને સોમવાર કેતા અમારા બેનબા સગુણા બેની મળતી રાશિ આવે છે મહારાજા. કાંઈ વાંધો નહીં, સારું સારું બરોબર ને બાપુ પૂરે સારા આવ્યા છે. હવે છે ને આપણે કંકોત્રી લખી નાખવાની છે. કંકોત્રી લખો ને આગમતે આગમતે નહીં આવે તો એક ઉકનું જ કરવાનું છે. આ ટૂંકમાં પતાવવાની વાત છે, ટૂંકમાં જ બતાવવું. તોય એ આ એક ઉકનું કરવી ને તોય અમારે 10 લાખ માણસો થાય.
એટલું બધું થઈ જાય. જઈ લે તો અહીંયા ક્યાંક નું કરી નાખ. આ અમારું પિંગલગઢ નગરી કેવડી છે તમને ન ખબર હોય. એમ તઈ અહીંયા ક્યાંક નું કરી નાખ. આ બાજા બોલ્યા વગર નગર મેળ કોક નો વીખી નાખશો તમે. એક કોસાટે માર લખા ગુફેની સિસ્ટમ ન હોય ભાઈ. ના ના બેહારી જમાડવા પડે. બેહારી જમાડો તો હવે લખાઈ ગઈ. હવે તો લખાઈ ગઈ તો લખાઈ જાય ને. બોલો હવે. હવે મંડપ મંડપ નું કઈ આવે નહી આવે કઈ વાંધો નહીં. અમારી રીતે અમે ગોઠવી વાળજો. કઈ વાંધો નહીં બરોબર. તો હવે બાપુ ને જરાક મળતા જાઓ. અરે મહારાજા દેશ પ્રદેશ ગંગોત્રી લખાઈ ગઈ છે. અરે પંડિતજી જઈને રાજા અજમલ ને કહેજો કે આજથી સાતમે દિવસે પઠિયારો જાન લઈને આવશે માટે ઉતારાની સર્વ તૈયારી કરી રાખે. ભલે મહારાજા. અને સાથે પ્રધાન આવશે. ઉતારો નોખો રાખવાનો. નોખો રાખવો રાખજો નકર ભેગો રાખજો.
વણેલા ગાંઠિયા રાખજો, વણેલા સપટીક માલપા મેસી નાખજો, કાઈ વાંધો નહીં, અને આરે ઠરેલી સા રાખજો, એ આદે હરખે નહીં મંગે ગોરદે સાલી આલી એ જવા પકડ મત મજા રે